મુંબઈમાં કદાચ 50 સંઘોમાં જવું પડે અને રૂપિયા ભેગા કરવા પડે. અમદાવાદ ધારે ખાલી 3 કરોડ જોઈએ. વસંતભાઈ 3 કરોડ. આ 3 કરોડ ને ફંડ થાય 20 વર્ષ સુધી જેને પાઠશાળા ભણાવી હોય અને એના ખાતામાં જમા થઈ જાય. આપણે નથી જોવું એને કેટલો પગાર મળતો હતો, આપણે નથી જોવું એ કેટલી જગ્યાએ પાઠશાળા ભણાવે છે, આપણે નથી જોવું સાઈડમાં એની બીજી ઇન્કમ શું છે. બધું બાજુ પર એક નૌકારનો ન આપે ને તો શાસ્ત્ર એમ કે છે એનો પણ ઉપકાર અનંત ભાવ સુધી ના ભૂલી શકાય. તો જે શિક્ષક શિક્ષિકાઓ આટલી ઓછી રકમમાં આટલા સમયથી આટલા સમય સુધી તમારા બાળકોને ભણાવતી હોય એ શિક્ષક શિક્ષિકાઓની જેટલી ભક્તિ કરો એટલી ઓછી છે. આવો પ્રવચન તો અહીંયા પૂરું કરું છું, પણ આવી એક સરસ મજાની રાજનગરની જે પાઠશાળા ચાલે છે, હું ન ભૂલતો હોઉં તો આથી વર્ષો પહેલા 100 વર્ષથી વધારે પહેલા પૂજ્યપાદ સાગરજી મહારાજે આખા ગુજરાતની પાઠશાળાઓનું સંગઠન કર્યું હતું. મને ગયા વર્ષે જ આવા સમાચાર મળ્યા. આજે ગુજરાત મોટું થતું ગયું, શહેરો ઘણા વધી ગયા, એટલે હવે આ પાઠશાળા ક્યાં સીમિત રહી ગઈ? રાજનગર પૂરતી. અને એ રાજનગરની અંદર દર વર્ષે આવી પરીક્ષાઓ લેવાય છે અને એ પરીક્ષાઓ વગેરેની અંદર સખત નિસ્વાર્થ ભાવે ટ્રસ્ટીઓ એના ઉપરીઓ તો ભોગ આપે જ, એ તો ધન્યવાદને પાત્ર છે, પણ આમાં સૌથી વધુ સંકળાયેલા કોઈ હોય તો હું ભૂપેન્દ્રભાઈની અનુમોદના કરું છું, જેમના પિતાજી કોણ? વર્ધીભાઈ. આ વર્ધીભાઈના નામે જ આ પાઠશાળાનું ટ્રસ્ટ છે અને એમના દીકરા ભવિષ્યમાં તમારા બે દીકરાઓને પણ જોડીને જજો. રૂપિયાના સોના ચાંદીના વારસા તો દરેક બાપ આપીને જાય છે, પણ આ પાઠશાળાનો વારસો પણ આપજો કે બેટા અમે હતા ત્યાં સુધી તો અમે સંભાળ્યું, તમે પણ આ સંભાળજો. અમદાવાદ મોટું થતું જાય છે, બરાબર છે? 60 ફૂટ, 120 ફૂટ, 132 ફૂટ, 200 ફૂટ અને હવે એનું પેટ 300 ફૂટનું થઈ રહ્યું છે. રિંગ રોડ કેટલો મોટો થતો જાય છે, એટલે બધી પાઠશાળાઓને અંદર લેવી પડશે ને, તમારે એની અંદર સમાવવી પડશે ને. તો ઉદારતા કરજો, તમારા દીકરાઓને જોડજો, એમની અંતરથી ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ. અને એની સાથે આ પાઠશાળાના તમામ વહીવટ કાર્યોની અંદર જે બે શિક્ષકો અચ્છી તરફથી જોડાયેલા છે, નંબર 1 કમલેશભાઈ, નંબર 2 જો સુકૃતમાં સંસ્કૃત ભણાવે છે, છેલ્લા 1.5 વર્ષથી ખાલી 3 વિદ્યાર્થી ભણે છે અને છતાં કંટાળ્યા વગર જો સુકૃતમાં સંસ્કૃત ભણાવે છે એવા અમારા પ્રફુલ્લભાઈ, આ બંનેનું સરસ બહુમાન. જે બાળકોએ આટલું સરસ પરફોર્મન્સ આપ્યું, ઘણા શિક્ષિકાઓ બેઠા છે, અમારા બાળક પણ સ્પીચ બોલે એવા હતા ને, અમારે પણ આમ હતું ને અમારે તેમ હતું, અંદર અંદર ગણગણાટ ચાલુ થયું. મારી ના નથી, તમે સાંજ સુધી બેસતો હતો, આઈ એમ રેડી. બોલાવો બધા બાળકોને બોલાવો. 1-3 કલાકમાં આખો કાર્યક્રમ જયારે કમ્પ્લીટ કરવાનો હોય કંઈક તો મર્યાદા બાંધવી જ પડે, સિલેક્શન કરવું જ પડે. તમને ખ્યાલ હશે જે બાળકોએ નામ લખાવ્યા એમના વિડીયોઝ મંગાવવામાં આવ્યા હતા. અમારી કમિટી છે સુકૃત ગ્રુપની, આ ગ્રુપે એ જોયા, એમાંથી સિલેક્ટ કર્યા અને ત્યારબાદ આટલાને તમારી સમક્ષ રજૂ કર્યા. કદાચ આના કરતા પણ ટોપ લેવલનું પરફોર્મન્સ આપી શકે એવા બાળકો અમદાવાદમાં છે જ. અને મારો ભવિષ્યનો એક પ્લાન એવો છે, આખી રાજનગરની પાઠશાળાઓની 5-5 પાઠશાળાઓની પહેલા કોમ્પિટિશન લેવાય, એમાંથી સિલેક્ટ થાય, પછી એ બધાની કોમ્પિટિશન થાય, એને સેમીફાઇનલ કહેવાય, એમાંથી જે થાય એને ફાઇનલમાં. અને ફાઇનલ સુકૃતમાં ના હોય, ફાઇનલ ક્યાં હોય? જીએમડીસીના ગ્રાઉન્ડમાં હોય, એના ઓડિટોરિયમમાં હોય. પણ એ માટે આ એક માર્ચ એપ્રિલનો ભૂત પસાર થવા, એ આપણા માટે કોરોના છે અત્યારે. આ કોરોનાનો વાયરસ શાંત થઈ જાય એક્ઝામનો, પછી આપણી ઈચ્છા છે 5-5 પાઠશાળાઓને સુકૃતમાં બોલાવશું, અહીંથી જ એને સબ્જેક્ટ આપવામાં આવશે, એ સબ્જેક્ટ અનુસાર એમને તૈયારીઓ કરવાની. અમારી જજ કમિટી બેસશે, સિલેક્ટ કરશે, પછી
જેમ રાષ્ટ્રીય પછી આંતરરાષ્ટ્રીય એવી રીતના હોય છે. આઈપીએલ ની અંદર શું હોય છે? આઈપીએલ પણ કદાચ બંધ થાય એવું લાગે છે, આપણે વાંધો નહીં આવે. તો વાત એ છે, આવા બાળકોએ જેમણે પણ આપ્યું છે એ બધાને અંતરના આશીર્વાદની સાથે સુકૃત સેન્ટર દ્વારા તમામનું બહુમાન કરવામાં આવે છે.